અંકલેશ્વર નિલેશ ચોકડી પર ફોર વ્હીલ ગાડી પાછળ ચાલતા અજાણ્યા વાહને ટક્કર મારતા આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. એક ઈસમને ઈજા તથા અન્ય એકનો બચાવ થયો હતો. બે વાહનો વચ્ચે કારનો ખુરદો બોલી ગયો હતો. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર દિવસે દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે. ગત રોજ ડેથ પોઈન્ટ એવા ખરોડ ચોકડી પર દંપતીને નડેલા અકસ્માતમાં બાળકનું મોત થયું હતું. દંપતી ગંભીર રીતે ઘવાયા છે. આ વચ્ચે આજરોજ અંકલેશ્વર નિરેશ ચોકડી પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ભરૂચથી સુરત તરફ જતી ફોર વ્હીલર કારને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારતા કાર આગળ ચાલતી રોડ સાઈડની ટ્રકમાં ઘૂસી જવા પામી હતી, જેમાં કાર સવાર એક ઈસમને ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય એકનો બચાવ થયો હતો. ઘટનામાં બે વાહનો વચ્ચે કાર સેન્ડવિચ બનતા કારનો ખુરદો બોલી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. ઘટના અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધવાની તજવીજ આરંભી હતી.